હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્તે. આજે ટેસ્ટ છે, બરાબર ને? બધું જ નાનું મોટું વિકલ્પો, ટૂંકા પ્રશ્નો, પ્રવૃત્તિઓ બધું જોઈ લેવાનું, બરાબર? આજે 7 વાગે ટેસ્ટ છે આપણો સાયન્સનો. તો આપણે થોડું રિવિઝન જોઈ લઈએ કે પહેલાં તો ડાંગરને શિયાળામાં જો રોપવામાં આવે તો રોપી શકાય. અત્યારે તમે જો પિયત આપીને શિયાળો ઉનાળો બધી ઋતુમાં રોપવામાં આવે, પણ ખાસ એની સિઝન કઈ છે? ચોમાસું. કેમ કે તેને પુષ્કળ પ્રમાણમાં પાણી જોઈતું હોય છે, બરાબર? ડાંગરની પુષ્કળ પ્રમાણમાં પાણી જોઈતું હોવાથી તેને ચોમાસાની ઋતુમાં વાવવામાં આવે તો પાકનું ઉત્પાદન વધે છે, બરાબર? હવે આપણે જોઈએ પ્રવૃત્તિ છે કે ખાતર પાકની વૃદ્ધિ માટે, છોડની વૃદ્ધિ માટે ખાતર જરૂરી છે, બરાબર? એમાં શું લેવામાં આવે છે? સાધન સામગ્રી તો 3 પાત્રો લેવામાં આવે છે. ખાતર એટલે છાણું ખાતર, કૃત્રિમ ખાતર, મગ અથવા ચણાના દાણા અને માટી, બરાબર? તો એક સરખા 3 પાત્ર લેવામાં આવે. એ પહેલાં જે ચણા અથવા મગના બીજને તમે અંકુરિત કરી નાખો. અંકુરિત થયેલા, એક સરખા અંકુરણ પામેલા એમ કે બીજ લો અને ત્યારબાદ એ 3 પાત્રોમાં એક સરખી માટી લો. એક સરખી માટી લો. અંકુરિત થયેલા એક સરખા 3 બીજને પહેલા પાત્રનું નામ આપી દો એ, બી અને સી. પાત્ર એમાં છાણી ખાતર નાખો અને અંકુરિત બીજને રોપો. ત્યારબાદ પાત્ર બીમાં છાણિયું ખાતર અને માટી. પાત્ર એમાં શું નાખ્યું? છાણિયું ખાતર અને માટી. પાત્ર બીમાં યુરિયા એટલે કે કૃત્રિમ ખાતર અને માટી, અને અંકુરિત થયેલા બીજને રોપો. ત્યારબાદ પાત્ર સીમાં એટલી માટી અંકુરિત થયેલા બીજને રોપો. ત્રણેય પાત્રમાં એક સરખી માટી રાખવામાં આવે છે. ત્યારબાદ ત્રણેય પાત્રને એક સરખું પાણી નિયમિત રીતે આપવામાં આવે છે. 7 થી 10 દિવસ સુધી આ ક્રિયા કરવામાં આવે ને ત્યારબાદ જે કુંડામાંના છોડનું અવલોકન કરવામાં આવે છે, શું થાય છે તેનું અવલોકન કરવામાં આવે. તમે આકૃતિને આધારે કહી શકો કે પાત્ર બીમાં છોડની વૃદ્ધિ સારી થઈ, સૌથી વધારે સારી થયેલી પાત્ર બીમાં જોવા મળે છે. છોડની વૃદ્ધિ સૌથી સારી પાત્ર બીમાં જોવા મળે છે. ત્યારબાદ પાત્ર એ અને પાત્ર સીમાં સૌથી ઓછી છોડની વૃદ્ધિ થયેલી જોવા મળે છે. તો આના આધારે અવલોકન આપણે કહી શકીએ કે પાત્ર બીમાં છોડની વૃદ્ધિ સૌથી સારી થયેલી જોવા મળે છે, અને ત્યારબાદ પાત્ર એ અને સૌથી ઓછી વૃદ્ધિ છોડ પાત્ર સીમાના છોડની જોવા મળે છે. આના આધારે આપણે નિર્ણય શું લઈ શકીએ કે છોડની વૃદ્ધિ માટે એટલે કે પાકની વૃદ્ધિ માટે અથવા બીજની વૃદ્ધિ માટે ખાતર જરૂરી છે, બરાબર? તો આ એક પ્રવૃત્તિ છે. હવે બીજી પ્રવૃત્તિ છે કે ક્ષતિયુક્ત બીજ અને તંદુરસ્ત બીજને અલગ કરવાની રીત કઈ છે? તો એમાં સાધન સામગ્રી જોઈએ કે ઘઉંના બીજ, બીકર અને પાણી. સાધન સામગ્રીમાં ઘઉંના બીજ, બીકર અને પાણી. અને પદ્ધતિ છે કે 1/2 લિટર પાણી લો, એમાં મુઠ્ઠી ભરેલા ઘઉંના બીજ ના, અને બરાબર હલાવો અને સ્થિર થાય ત્યાં સુધી એની રાહ જોવી. હવે જોશો અવલોકન કરતાં આપણને શું જોવા મળશે? તો કે અવલોકન કરતાં જે ક્ષતિયુક્ત બીજ છે એ પાણીની સપાટી પર તરતા જોવા મળશે. ક્ષતિયુક્ત બીજ એ પાણીની સપાટી પર તરતા જોવા મળશે, અને જે તંદુરસ્ત સારા બીજ છે એ પાણીમાં તળિયે બેઠેલા જોવા મળશે. એટલે આ રીતે ક્ષતિયુક્ત બીજ અને તંદુરસ્ત બીજને અલગ કરી શકાય. એટલે કે આપણે જોયું કે છોડની વૃદ્ધિ માટે ખાતર જરૂરી છે, તો કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતરના ફાયદા પણ જોડે જોડે જોઈ લઈએ, બરાબર? તો કુદરતી ખાતર છે જે કે પ્રાણીના મળમૂત્રમાંથી બનાવવામાં આવે છે, તો એના ફાયદા આપણે જોઈએ કે કુદરતી ખાતર જ્યારે નાખવામાં આવે તો તે અદ્રાવ્ય હોય છે. કુદરતી ખાતર કેવું હોય છે? અદ્રાવ્ય. તેથી તેને વારંવાર નાખવું પડતું નથી, તેથી ઓછું ખર્ચાળ છે, બરાબર? બીજું કે કુદરતી ખાતર નાખવાથી જમીનનું બંધારણ સુધરે છે. જમીનનું બંધારણ સુધરે છે. ત્યારબાદ એમ કે જમીન એમ કે જમીન છિદ્રાળું થઈ જાય છે, જ્યાંથી વાયુ વિનિમય સરળતાથી પ્રાપ્ત થાય છે. કુદરતી ખાતર નાખવાથી જમીન કેવી છિદ્રાળું થઈ જાય છે અને વાયુની આપણે સરળતાથી થઈ શકે છે. તેમાં સૂક્ષ્મજીવોનો શું કહે છે? તે સૂક્ષ્મજીવોનો વધારો કરવામાં ફાયદારૂપ બને છે, બરાબર? કુદરતી ખાતર નાખવાથી
જમીન થી છિદ્રાળુ બને છે અને એમાં સૂક્ષ્મ જીવોને કે વધારો થઈ શકે છે વાયુઓની આપલે સરળતાથી થઈ શકે છે એનો એક કુદરતી ખાતર નાખવાથી જમીનની જળ બંધારણ શક્તિ વધે છે કુદરતી ખાતર નાખવાથી જે જમીનની જળ ધારણ શક્તિ છે પાણી ગ્રહણ શક્તિ જે છે એની ક્ષમતામાં વધારો થાય છે એટલે કુદરતી ખાતર નાખવાથી જમીન બંધારણ સુધરે સૂક્ષ્મ જીવોની વૃદ્ધિમાં વધારો થાય કુદરતી ખાતર નાખવાથી એમ કે જમીન છિદ્રાળુ બને છે તેથી વાયુની આપલે સરળતાથી થઈ શકે અને કુદરતી ખાતર નાખવાથી એની જળ ધારણ શક્તિમાં વધારો થાય છે બરાબર બીજું કેવું છે અદ્રાવ્ય છે તેથી તેને વારંવાર નાખવું પડતું નથી બરાબર ને તો આ રીતે કુદરતી ખાતરના ફાયદા છે કૃત્રિમ ખાતરની વાત કરીએ તો કૃત્રિમ ખાતર એ નાખ્યા પછી એને તરત પાણી નાખવું પડે છે બરાબર બીજું કેવું છે જો તરત પાણી નાખવામાં ન આવે તો એના મૂળિયા બળી જાય છે તેથી પાકનું ઉત્પાદન ઘટી જાય છે જ્યારે કુદરતી ખાતરથી એમ કે જમીનનું બંધારણ સુધરે છે કૃત્રિમ ખાતર વડે જમીનનું બંધારણ બગડે છે બરાબર અને એમ કે એ કેવું હોય છે પાછું કે દ્રાવ્ય હોય છે અને જ્યારે કૃત્રિમ ખાતર નાખો અને પછી તરત એને પાણી આપવું પડે તેથી તે દ્રાવ્ય બની જાય છે અને દ્રાવ્ય હોવાથી એ પાણીમાં દ્રાવ્ય હોવાથી વનસ્પતિ એને તરત શોષી લે છે તેથી પાણીમાં દ્રાવ્ય હોવાથી એને વારંવાર નાખવું પડે છે પરિણામે તે કેવું છે ખર્ચાળ છે આમ કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતરના ફાયદા પણ જોયા બંને પ્રવૃત્તિ જોઈ શિયાળામાં ડાંગરને ન વાવતા ચોમાસાની ઋતુમાં વાવવામાં આવે કેમ કે ડાંગરને પુષ્કળ પ્રમાણમાં પાણી જોઈએ છે તેથી જેટલું પાણી વધારે તેથી પાકનું ઉત્પાદન વધારે બરાબર આ રીતે આપણે બંને એમ કે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતરની ફાયદા અને કુદરતી ખાતરના અને કૃત્રિમ ખાતરના ફાયદા ગેરફાયદા પણ જોયા બરાબર બે પ્રવૃત્તિ જોઈ અને આટલું તમારે આજે નાનું મોટું બધું વાંચી અને તૈયાર કરી દેવાનું આજે સાંજે 7 વાગે ટેસ્ટ છે બરાબર જય હિન્દ અસ્તુ